દ્વારકાના સહકીર્તન મંદિરની સુવર્ણ જયંતિ અને પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. દ્વારકામાં સહકીર્તન મંદિરની સુવર્ણ જયંતિ અને પ્રેમ ભિક્ષુજી મહારાજની પુણ્યતિથિની ઉજવણી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા દ્વારકાના રાજમાર્ગો પર નીકળી હતી. યાત્રાધામ દ્વારકામાં હરિનામ સહકીર્તન મંદિરમાં આજથી 50 વર્ષ પહેલા મહાનયત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા શરૂ કરાયેલી રામ નામની અખંડ ધૂની યાત્રા અવિરત રહેતા 50 વર્ષ પૂર્ણ થયા હતા, જેની સુવર્ણ જયંતિ સમારોહ તથા સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની 48મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરાઈ હતી. આજે દ્વારકા ધામમાં શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા જે એક મહાયજ્ઞની શરૂઆત થઈ, રામનામ મહામંત્ર શ્રી રામ જય રામ જય જય રામના રૂપમાં આ તારક મંત્ર છે અને શ્રેષ્ઠ યજ્ઞ પણ શાસ્ત્રોએ કીધો છે, એની આજે 50મી સુવર્ણ જયંતિ છે. અનેરો ઉત્સાહ છે દ્વારકાના તમામ લોકોમાં. પ્રેમ ભિક્ષુજી મહારાજના જે શિષ્યો છે, એમનો પરિવાર છે, એમનો તો ઉમંગ છે, પણ પૂરા દ્વારકાને એ વાતનો ખૂબ અહીંયા ઉમંગ છે, અનેરો આ ઉત્સાહ છે. અને 48મી પુણ્યતિથિ પ્રેમ ભિક્ષુજી મહારાજની પણ છે, તો એ નિમિત્તે અદ્ભુત એક કાર્યક્રમ છે. ખાસ કરીને વિશેષતા કાર્યક્રમની આજે એ જોવા મળી. એક તો દૂર દૂરથી લોકો આવેલા છે અને આજે નામ મહારાજનો 56 ભોગ આજે કરવામાં આવ્યો છે. મંદિરમાં 56 ભોગ હોય, રામજી મંદિરમાં, દ્વારકાધીશ મંદિરમાં, પણ આ દર્શન પહેલી વખત છે કે ભગવાનના નામને, નામ મહારાજને અહીંયા 56 ભોગ ધરવામાં આવ્યો છે. તો અને ભગવાન કરતાં રામ કરતાં નામ શ્રેષ્ઠ છે, તો રામને 56 ભોગ થતો હોય તો નામ મહારાજને થાય એ પણ એક ઉચિત છે, જરૂરી છે. પણ આ વિચાર દ્વારકાની ભૂમિમાં દ્વારકાધીશની કૃપાથી બધાને પ્રાપ્ત થયો અને ખૂબ સુંદર ઉત્સવ છે અહીંયા.